नमस्कार विद्यार्थी मित्रों, आज ना आपणे यूनिट नंबर वन रासायनिक फेरफारो तेमानो एक टॉपिक तेमानी एक रासायनिक प्रक्रिया जेनु नाम छे विस्थापन नी प्रक्रिया वेरी वेरी इम्पोर्टंट। आमाथी 100% तमने लोकोने बोर्ड नी एग्जाम हशे तेमा पूछाशे ज। तो हवे जोईए के विस्थापन नी प्रक्रिया नो अर्थ शुं थाय। मैं लखेलू छे के जे रासायनिक प्रक्रिया में वधु क्रियाशील तत्व ए ओछा क्रियाशील तत्व ने तेना द्रावण एटले के संयोजन माथी दूर करे तेवी रासायनिक प्रक्रिया ने केवी रासायनिक प्रक्रिया कहेवाय? तो के विस्थापन नी प्रक्रिया कहेवाय। बराबर छे। हवे आनो अर्थ शुं थाय? साव सिंपल रीते मैं लखेला शब्द एवा छे, एक छे वधु क्रियाशील तत्व, एक छे ओछा क्रियाशील तत्व। हवे वधु क्रियाशील ने ओछू क्रियाशील एनो अर्थ शुं थाय? जोजो, तमे मानी लियो के तमारी पासे लोखंड छे। शुं छे? लोखंड। ने तमारी पासे सोनू छे, आपणे जे गोल्ड कहीए छे। तो तमे जोशो तो आ लोखंड उपर काट लागशे? तो हा, लागी जाए। लोखंड थोड़ू पण जो भेजवाड़ी लोखंड छे एनी सपाटी भेजवाड़े अथवा तो पानीना संपर्कमां आवशे एटले डायरेक्ट एनी उपर शुं? तो के काट लागी जाय छे। सोना उपर काट लागशे? तो के ना, सोना उपर काट न लागे, लोखंड उपर लागे। तो आ बेमांथी जे वधु क्रियाशील छे कोण छे? लोखंड। शुं काम? तो के डायरेक्ट ए बीजा साथे आ जे लोखंड छे एक तत्व छे, आ पण एक तत्व छे। तो जे लोखंड छे एटले के Fe आयन, आ आयन जे छे डायरेक्ट कोई पण बीजु कोई तत्व छे अथवा तो वातावरण में रहेली हवा छे, पानी छे, आ तेनी साथे शुं? डायरेक्ट ए रिएक्शन एटले के डायरेक्ट ए रासायनिक प्रक्रिया करी ले छे। ज्यारे आ, तो के ना, आ छे एनी उपर काट लागतो। तो आ बेमांथी વધુ ક્રિયાશીલ કોણ થયું? તો કે લોખંડ। ઓછું કોણ થયું? સોનું। શું કામ? એ તમને અમે કીધું શું કામ? તો કે આ છે ડાયરેક્ટ બીજા તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી લેશે, જ્યારે આ છે ડાયરેક્ટ બીજા તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કરશે નહીં। બરાબર છે? આ સૌ સિમ્પલ રીતના સમજાવું છું, ડિટેલ વાઇઝ આપણે આ ભણવાનું જ છે। ફરી પાછું તો મેં લખેલું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી શું કરી નાખે છે? તો કે એમાંથી દૂર કરે છે, એવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે। બરાબર છે? હવે જો આ તમને લોકોને પહેલા લખી લ્યો, બરાબર છે, પછી તમને એક આકૃતિ દ્વારા સમજાવું જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવી જશે કે આનો અર્થ શું થાય। બરાબર છે? તો પહેલા લખી લ્યો પછી તમને લોકોને હું સમજાવું છું। તમારી સામે મેં રાખેલું છે, પેલા લખી લેજો, આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, આમાંથી પૂછાશે 100%। બરાબર છે? દરેક વિદ્યાર્થીઓને જો વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સામે એક પ્રયોગ દ્વારા આપણે જોઈએ કે આમાં હોય શું, જોઈએ। લખેલું છે કે કોપરનું આયન દ્વારા વિસ્થાપન, આવું લખેલું છે। બરાબર છે? આ જે છે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તમને જે વાદળી કલરનું દેખાય છે, ખાસ જોજો, આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે। એમાં જો આપણે લોખંડની ખીલી એટલે કે આયન, લોખંડની ખીલી એટલે શું? આયન। આયન એટલે જો લખેલું છે Fe। આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી આવી રીતના ડુબાડીએ એટલે એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય। એ રાસાયણિક પ્રક્રિયા કઈ? તો કે વિસ્થાપનની પ્રક્રિયા થાય છે। જોજો ખાસ, પેલા આનો કલર જોજો કેવો છે, તો કે બ્લુ કલર છે। કેવો છે? બ્લુ કલર છે। ધીરે 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 એના જે બ્લુ કલર છે એ ચેન્જ થઈને જોજો કેવો બને છે।
થોડા સમય પછી એમ લખેલું છે, હવે જોજો શું થાય છે. જોયું શું જોવા મળ્યું તમને? તો કે જે બ્લુ કલર, જે વાદળી કલર જેવો હતો કલર, એ આખો જેવો કેવો કલર થઈ ગયો છે, આખો ચેન્જ થઈ ગયો છે. રેડ જેવો આખો તમને દેખાશે જ નહીં, એમ લાગે છે ડોળું પાણી હોય એવું લાગે છે. તો આ શું થયું? જે આ વિસ્થાપનની પ્રક્રિયા થઈ, પેલા તમે જોશો તે જે દ્રાવણ હતું એ તમને કેવા કલરનું દેખાતું? તો કે એ દ્રાવણ આપણે બ્લુ કલરનું દેખાતું હતું. ત્યાર પછી જો તમે આનો કલર જોઈ શકો છો કેવું દેખાય છે. એ રીતના ઝીંકનું કોપર દ્વારા વિસ્થાપન, આવા અનેક પ્રકારના ઉદાહરણ છે વિસ્થાપનની પ્રક્રિયામાં તમે જોઈ શકો છો. તો આપણે આ પણ જોઈએ. આ ઝીંક સલ્ફેટનું દ્રાવણ કહેવાય, જે તમને પાણી જેવું દેખાય છે. જોજો હવે શું થાય છે. આ જે છે કોપર એટલે તાંબુ છે. જોજો ખાસ હવે શું થાય છે. થોડા સમય પછી ફરી પાછી આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને શું થાય છે જોજો ખાસ. લખેલું છે થોડા સમય પછી, શું કામ કે આ રાસાયણિક પ્રક્રિયા થવામાં થોડી વાર લાગે છે. આમાં લખેલું છે કે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. આ એક ઉદાહરણ ખાસ જોજો. મેં એટલે જ આ લખેલું છે કે મેં પેલા બોલેલું કે વિસ્થાપનની પ્રક્રિયા, પણ આમાં વિસ્થાપનની પ્રક્રિયા થતી નથી. આ તમારું ધ્યાન દોરવા માટે જ મેં આ રીતના બોલેલો છું, બરાબર છે. હવે જોજો, આયર્નનું કોપર દ્વારા વિસ્થાપન, આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે, જોઈએ થાય કે નહીં. આ ફરી પાછા એને કોપર છે નાખેલું છે, બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. થોડા સમય પછી આપણે નિહાળવાનું છે, જોવાનું છે કે શું થાય છે, એમાં રિએક્શન થાય છે કે નહીં, એટલે કે વિસ્થાપનની પ્રક્રિયા થાય છે કે નહીં એ જોઈએ. હા, આ લખેલું છે કે વિસ્થાપનની પ્રક્રિયા થતી નથી. તો તમે જોઈ શકો છો દરેક વિદ્યાર્થીઓ, તો જોઈ શકશો કે તમે વિસ્થાપનની પ્રક્રિયા ક્યારે થાય? તો કે જ્યારે દ્રાવણ કોઈ છે, દ્રાવણ અથવા તો કોઈ સંયોજન છે, તેમાં એક છે તત્વ એ ક્રિયાશીલ હોવું જોઈએ, એક તત્વ છે એ ઓછું ક્રિયાશીલ હોવું જોઈએ. એક તત્વ છે વધુ ક્રિયાશીલ હોવું જોઈએ અને એક તત્વ ઓછું ક્રિયાશીલ, બરાબર છે. આ જો બે વચ્ચેનો તફાવત હોય ને તો તમને લોકોને વિસ્થાપનની પ્રક્રિયા જોવા મળશે. તો આપણે હવે એક ઉદાહરણ જોઈએ, તમને ઉદાહરણ દ્વારા હું સમજાવું છું. આ વિડીયો તમને જોયેલો, તમને સમજાયેલું હશે, તેમ છતાં પણ ફરી પાછું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. તો હવે આપણે જોઈએ એ ઉદાહરણ. તો મેં તમારી સામે એક આકૃતિ ડ્રો કરેલી છે, જોજો ખાસ. એક પાત્ર છે, એમાં CuSO4 નોટ શું, CU એટલે કોપર, SO4 એટલે સલ્ફેટ, CU એટલે કોપર સલ્ફેટ. આ કોપર સલ્ફેટ નું દ્રાવણ એ આપણે જોયેલું જ હતું, કેવા કલર નું હતું, વાદળી કલર નું હતું, બરાબર છે. હમણાં તો જયારે હું આ CuSO4 નું એક દ્રાવણ લઉં છું, એ દ્રાવણમાં આપણે ખબર હોય તો એક ખીલી, ખીલી એટલે લોખંડ, લોખંડ ને શું કહેવાય, આયર્ન, આયર્ન ની સંજ્ઞા Fe. તો જયારે એ લોખંડ ને એટલે કે ખીલી ને હું આ CuSO4 ના દ્રાવણમાં ડૂબાડું છું, બરાબર છે, ત્યારે આ CuSO4 અને જે લોખંડ છે એટલે કે Fe છે, એ બે વચ્ચે શું થતું હતું? તો કે એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને શું થાય છે હવે જોજો ખાસ, તમે લખેલું છે અહીંયા Fe એટલે આયર્ન, આયર્ન એટલે લોખંડ, લોખંડ અને CuSO4 ને તમારે લખવું પડે, આ નીચે લખવું પડે કે લોખંડ આયર્ન, બરાબર છે. આ CuSO4 એટલે કોપર સલ્ફેટ, પછી સોલિડમાં હોય, આ લિક્વિડમાં હોય, સોલિડ એટલે ઘનમાં હોય છે, બરાબર, ખીલી ઘનમાં જ આવે છે ને. અને આ જે દ્રાવણ છે તો પાણી જેવું દ્રાવણ છે, બરાબર છે. તો આ કેમ આવશે, પ્રવાહીમાં, પ્રવાહી એટલે લિક્વિડ, એટલે મેં લખેલું છે L અને S, આ વિશેની માહિતી મેં આપેલી જ છે, બરાબર છે. હવે શું થાય, જો જાતે વચ્ચે વિસ્થાપનની પ્રક્રિયા થાય છે, કઈ પ્રક્રિયા થાય છે, વિસ્થાપનની પ્રક્રિયા થાય છે, એટલે જોજો આ CuSO4 ના દ્રાવણમાંથી, જોજો ખાસ, CuSO4 ના દ્રાવણમાંથી શું થાય છે, આ CU છે એ અલગ પડી જાય. શું થાય છે, આ CU અલગ પડી જાય, CU, બરાબર છે. આની જગ્યાએ કોણ આવી જાય છે, FeSO4.
ફોર તમે જોયેલું હતું કે પેલા વાદળી કલર હતો એ વાદળી કલર થોડા સમય પછી તમે જોયેલું તો એ વાદળી કલર તમને દેખાતો નહોતો તો શું થયું હતું કે વિસ્થાપનની પ્રક્રિયા થઈ હતી બરાબર છે તો આ આયર્ન સલ્ફેટનું દ્રાવણ કહેવાય આ કોપર સલ્ફેટનું દ્રાવણ કહેવાય આ વિસ્થાપન આખું સમીકરણ છે કેનું છે તો આખું સમીકરણ છે એ વિસ્થાપન પ્રક્રિયાનું આખું સમીકરણ છે અહીં કઈ પ્રક્રિયા થાય વિસ્થાપનની પ્રક્રિયા જોજો ખાસ આ સીયુ નું સ્થાન કોને લઈ લીધું તો કે એફએ આ સંયોજનમાંથી જોજો આ જે CuSO4 નું દ્રાવણ છે એ CuSO4 ના દ્રાવણમાંથી જે સીયુ છે સીયુ ઓછું ક્રિયાશીલ તત્વ છે એ અલગ પડ્યું કેના લીધે તો કે એફએ ફરી પાછું બોલું છું હજી એકવાર બોલું છું તમે એકવાર જોઈજો હું આથી એક્સપ્લેન કરતો જાઉં છું તમે ખાલી એકવાર જોતા જાજો કે હું શું બોલું છું શું કામ તો કે આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તમને લોકોને પૂછાશે દરેક વિદ્યાર્થીઓને બરાબર છે તો જો ફરી પાછું કે એક છે ઓછું ક્રિયાશીલ છે જ્યારે એક છે એ વધુ ક્રિયાશીલ છે હવે કોણ વધુ છે અને કોણ ઓછું છે એ તમને ખબર હોવી જોઈએ તો જોઈએ હવે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી શું કરે છે દૂર કરે છે આ જો એફી છે આ એફી આ CuSO4 માંથી CU ને શું કરી નાખ્યું દૂર કરી નાખ્યું એની જગ્યાએ કોણ આવી ગયું છે પોતે આવી ગયો એફી એફી એટલે આયર્ન આયર્ન એટલે લોખંડ બરાબર છે આ પ્રક્રિયા કઈ છે તો આ પ્રક્રિયા છે વિસ્થાપનની પ્રક્રિયા જો ના સમજાણું હોય તો ફરી પાછું જોઈ લેજો આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે આઈએમબી પોઈન્ટ છે બરાબર છે તો આટલી વસ્તુ તમે લોકો જે ફેસબુક છે એમાં નોટ કરી લેજો અને હોમવર્કમાં મોકલવાનું રહેશે